ओके गुड मॉर्निंग विद्यार्थी मित्रों, ज्ञानमंजरी मॉडर्न स्कूल में आप सबनु स्वागत है। विषय है आज आपणे नामाना मूल तत्वों, विषयांक छे हिसाबी पद्धति अने तेना पारिभाषिक शब्दों। हिसाबी पद्धति અને તેના પારિભાષિક શબ્દો ધોરણ 11 કોમર્સ તારીખ 6/8/2020। હવે ગયા લેક્ચરમાં આપણે હિસાબી પદ્ધતિનો અર્થ જોયો, હિસાબી પદ્ધતિના લક્ષણો, ફાયદા, એના હેતુઓ, આ બધી વાતો આપણે કરી હતી। હિસાબી પદ્ધતિ શું કહેવાય, નામું શું કહેવાય, એની વાતો આપણે કરી, લક્ષણો, હેતુ અને ફાયદા। હવે આજે આપણે એનાથી આગળ જઈએ તો પારિભાષિક શબ્દો સુધી આજે આપણે પહોંચી જઈએ, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં પછી બધા શબ્દોની આપણે વાતો ચાલુ કરીએ। ઓકે, તો આજે આજનો ટૉપિક છે આપણે હિસાબી પદ્ધતિની મર્યાદા, પહેલાં લઈએ છીએ। હિસાબી લખજો, પદ્ધતિની મર્યાદા, હિસાબી પદ્ધતિની મર્યાદા, બરોબર। હવે હિસાબી પદ્ધતિની મર્યાદાના મુદ્દાઓ, ચાલો હવે હું પહેલાં બોલું એ લખીજો નોટમાં, પછી એને આપણે સમજીએ, એક પછી એક હેડિંગ આપો। હિસાબી પદ્ધતિની મર્યાદા, નંબર એક, બિન નાણાકીય વ્યવહારો, લખો બિન નાણાકીય વ્યવહારો, નંબર બે, નાણાંનું સ્થિર મૂલ્ય ચાલુ ગુણધર્મ વેચવા માટે, નાણાંનું સ્થિર મૂલ્ય, ત્રીજું, ઐતિહાસિક વ્યવહારો કે બનાવો, ઐતિહાસિક વ્યવહારો કે બનાવો, નંબર ચાર, બજાર કિંમતની અવગણના, અવગણના, પાંચ, અંદાજોનો ઉપયોગ, અંદાજોનો ઉપયોગ, છ, બેવડા ધોરણો, બેવડા ધોરણો, બરોબર, અને ભાષા તરીકે તો નહીં, બરાબર છે। છ મુદ્દા ઉપર જઈએ। હવે અત્યાર સુધી આપણે હિસાબી પદ્ધતિની એવી વાતો કરી કે હિસાબી પદ્ધતિ એટલે નામું, હિસાબ કિતાબ, ધંધો કેમ ચાલે છે, ધંધામાં નફો નુકસાન કેટલો થયો, મિલકતો કેટલી છે, દેવું કેટલું છે, આવક કેટલી છે, ખર્ચા કેટલા છે, આ બધું આપણને જાણવું હોય તો એની માટે આપણે શું લખવું પડે, ધંધાનો હિસાબ, એટલે કે ધંધાનું નામું લખવું પડે। આવી વાતો આપણે કરી, એના હેતુ શું છે, એના ફાયદા કેટલા છે, આ બધી વાતો કરી લીધી। હવે આજે મર્યાદા ઉપર જઈએ છીએ। મર્યાદા એટલે એના નેગેટિવ પાસા, એટલે કે નેગેટિવ વસ્તુ એમાં શું શું છે, ઓલી બધી વસ્તુ પોઝિટિવ હતી, આ વસ્તુ એની નેગેટિવ છે, તો એમાં નેગેટિવમાં એમ વાત કરી કે બિન નાણાકીય વ્યવહાર, તો હિસાબી પદ્ધતિમાં એક ખાસ વાત કે નાણાંના જ વ્યવહાર લખાય, બિન નાણાકીય વ્યવહાર એમાં લખાતા નથી। દાખલા તરીકે જો એમાં અંદર વાંચો, પેજ નંબર 6 ઉપર ધ્યાન આપજો કે ભાઈ માલની ખરીદી વેચાણ, મિલકતની ખરીદી વેચાણ, આ બધું લખાશે, પરંતુ
ધંધામાં કામ કરતા કર્મચારીની પ્રમાણિકતા, વફાદારી, નિષ્ઠા જેવા ગુણો મહત્વની ભૂમિકા છે, પરંતુ આ કાંઈ નાણાકીય કહેવાય? કોઈની પ્રમાણિકતા નાણાં માપી શકાય કે આ માણસ છે એ 200 રૂપિયા જેટલો પ્રમાણિક છે, એવું કહી શકાય? ન કહી શકાય. એટલે પ્રમાણિકતા, વફાદારી, નિષ્ઠા આ બધા ગુણા જે પાસા છે એ બિન નાણાકીય છે, એવા કાંઈ વ્યવહારો લખવામાં આવતા નથી. પછી કીધું નાણાંનું સ્થિર મૂલ્ય. કેવું મૂલ્ય? સ્થિર. તો સ્થિર મૂલ્યની અંદર એવી વાત કરી કે ભાઈ નાણાંની એવી ધારણા કરવામાં આવે છે કે નાણું છે એ સ્થિર છે, પણ ખરેખર નાણાંનું મૂલ્ય કોઈ દી સ્થિર રહેતું નથી. એમાં જુઓ કે ભાઈ દાખલા તરીકે 5 વર્ષ અગાઉ 50,000માં ખરીદવામાં આવેલી મિલકત, મિલકતની પુનઃસ્થાપના કરવી હોય તો ફુગાવાને કારણે નવી આ પ્રકારની મિલકત 50,000, એટલે કે 50,000માં ખરીદવામાં આવેલી મિલકતની પુનઃસ્થાપના કરવી હોય તો આ જ પ્રકારની મિલકત 50,000 કરતાં વધુ રકમમાં ખરીદી શકાશે. તો હિસાબી પદ્ધતિ એવી ધારણા કરે છે કે નાણાંનું મૂલ્ય સ્થિર છે, પણ શક્ય છે? તો કે ના. 5 વર્ષ અગાઉ 50,000માં ખરીદેલી મિલકત એની વેલ્યુ અત્યારે કાંઈ 50,000 હોય ખરી? એના કરતાં વધારે હોય. પણ નામું એમ કહે છે, હિસાબી પદ્ધતિ એમ કહે છે કે ભાઈ હિસાબી ચોપડે તો કેટલા રૂપિયાથી લખાય છે? 50,000થી જ લખાય છે. એટલે એની મર્યાદા છે, કિંમત એની એ જ સાબિત કરે છે. ઐતિહાસિક વ્યવહારો કે બનાવો. ઐતિહાસિક એટલે જે ભૂતકાળમાં બની ગયા હોય એ. તો ભૂતકાળમાં જે વ્યવહાર બની ગયા હોય એની જ નોંધ થાય છે, એમાં થયેલી ભૂલોને કાંઈ સુધારી શકાતી નથી. ભવિષ્યમાં ધંધો કેમ થશે એ આગાહી કરવામાં આવે છે, અને હિસાબમાં લખાય છે શું? જે ભૂતકાળમાં બનાવ બન્યો એ, એટલે એના ઐતિહાસિક બનાવો કહેવાય. ઓકે. પછી બજાર કિંમતની અવગણના. માર્કેટ વેલ્યુને જ જોવાની, બજાર કિંમત આમાં અવગણી લેવામાં આવે છે. મેં ઉપર જે ઉદાહરણ આવ્યું ને સ્થિર મૂલ્ય, એની જેવું જ કે ભાઈ કોઈ મકાનની કિંમત અત્યારે 5 લાખ છે તો 5 વર્ષ પછી કાંઈ 5 લાખ જ થોડી હશે, 5 લાખ કરતાં વધારે હોય. પણ નામાના ચોપડે, હિસાબી ચોપડે તો એ કિંમત કેટલી લખાય છે? તો કે 5 લાખ જ લખાય છે. એટલે એ બજાર કિંમતની શું કરી એણે? અવગણના કરી એમ કહેવાય. ત્યાર પછી અંદાજોનો ઉપયોગ. હિસાબી પદ્ધતિમાં શંકા, શકમન, લેણા, અનામત છે. એટલે એ તમારે જે આગળ આવશે એ શું કહેવાય તમને અત્યારે ખ્યાલ ન આવે, ઘાલખાદ, અનામતની બધું આગળ આવશે, બરાબર? તો અંદાજથી હાલવાનું છે. અંદાજ તમારા સાચાઈ પડે અને અંદાજ ખોટાઈ પડે, એટલે એની મર્યાદા કહેવાય. કે ભવિષ્યમાં આપણે એમ ધારી લઈએ કે આમ થશે, પણ આ કોરોના વાયરસ જેવી મહામારી આવી ગઈ હોય તો બધા અંદાજ તમારા ખોટા પડી જાય. એટલે એમ કહેવાય કે ભાઈ અંદાજોનો ઉપયોગ પણ એમાં થાય છે, એ ખોટા અંદાજ થઈ જાય ક્યારેક. પછી બેવડા ધોરણો. બેવડા એટલે ડબલ. એમાં શું વાત છે? જો નફા નુકસાન ખાતું ને પાકું સરવું, એ હિસાબમાં આગળ તમારે દાખલાઓ આવશે એમાં બધું શીખવાનું. તો એમાં જૂની કિંમતે જ હિસાબો લખાય છે, પરંતુ વાસ્તવિક રીતે એની કિંમત કેવી હોય છે? અલગ હોય છે. એટલે એ બેવડું ધોરણ થયું કે એક બાજુ કિંમત જૂની છે અને માર્કેટમાં કિંમત એની કેવી છે? નવી છે. તો એ હિસાબી ધોરણ તમારું બેવડું થયું. એટલે એમ કહે છે કે ભાઈ આ મર્યાદાઓને કારણે જે છે એ રોકાણકારોને, લેણદારોને એ બધા યોગ્ય નિર્ણય લઈ શકતા નથી, અને હિસાબી પદ્ધતિ ભાષા તરીકે, વિજ્ઞાન કળા તરીકે વિકસી શકે આ મર્યાદા દૂર કરીએ તો. એટલે આવી આવી મર્યાદા હિસાબી પદ્ધતિની છે, એના ફાયદા ઘણા જોયા, હવે એની એક આ મર્યાદા. પછી હિસાબી પદ્ધતિ વિજ્ઞાન કે કળા, સાયન્સ ઓર એન્ડ આર્ટ, એટલે કે વિજ્ઞાન છે કે કળા છે? તો બંને વસ્તુ છે. હિસાબી પદ્ધતિ વિજ્ઞાને છે અને હિસાબી પદ્ધતિ કળાય છે, કારણ કે વિજ્ઞાન એટલે ચોક્કસ સિદ્ધાંતોથી કામ કરે અને કળા એટલે કામ કરવાની આવડત. તો હિસાબી પદ્ધતિ ચોક્કસ સિદ્ધાંતથી કામ કરે છે અને હિસાબી પદ્ધતિ લખવાની શું હોવી જોઈએ? કળા. એટલે એ બંને વસ્તુ છે. એટલે એ એક વાક્ય લખી લેજો નીચે, હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા તરીકે પણ
હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા તરીકે પણ ઉપયોગમાં આવે છે અને અને હિસાબી પદ્ધતિ વિજ્ઞાન છે અને સાથે સાથે કળા પણ છે વિજ્ઞાન છે અને સાથે સાથે કળા પણ છે ઓકે થોડું થોડું ચોપડીમાં જ તમે વાંચજો થિયરી છે બધી જાજી થિયરી લખશું તો તમને કંટાળો આવે અને ખાલી ટોપિક મુખ્ય જ તમને કહું છું સમજાવું છું બાકી તમે ડિટેલમાં થોડુંક અંદરથી વાંચવાનું છે હવે પછીનો એક મુદ્દો લઈએ આપણે હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો એની ઉપર જઈએ હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો તો એમાં ચાર મુદ્દા છે લખો નંબર એક વિશ્વાસપાત્રતા વિશ્વાસ પાત્રતા ત્યાર પછી નંબર બે સુસંગતપણું સુસંગત પેજ નંબર 8 ઉપર છે સુસંગતપણું ત્રીજું સમજ ક્ષમતા અને ચોથું તુલનાત્મકતા ચોથું તુલનાત્મકતા ઓકે હવે આ ચાર છે હવે તમે જુઓ નીચે એક સૂત્ર આપ્યું પેજ નંબર 8 ઉપર જુઓ અહીંયા નીચે બોક્સમાં દેખાય છે સંપૂર્ણ સાચી અને ઉપયોગી હિસાબી માહિતી બરાબર વિશ્વાસપાત્રતા સુસંગતપણું સમજક્ષમતા અને તુલનાત્મકતા ચાર એનો સરવાળો કર્યો આ એના ગુણાત્મક લક્ષણો છે એવી ચારેને આપણે સમજીએ વિશ્વાસપાત્રતા રિલાયબિલિટી બરાબર તો વિશ્વાસપાત્રતા એટલે શું તો કે નામું એટલે કે હિસાબી પદ્ધતિ જે છે એના ઉપર દરેકને વિશ્વાસ હોવો જોઈએ શું હોવો જોઈએ વિશ્વાસ ધંધાના માલિક લેણદાર હોય બેંકે આપણને લોન આપી હોય ગ્રાહકો હોય આ બધાને ધંધા ઉપર ધંધાના હિસાબ ઉપર વિશ્વાસ હોવો જોઈએ એટલે વિશ્વાસપાત્રતા એક મુદ્દો છે પછી બીજો મુદ્દો સુસંગતપણું શું કીધું સુસંગત થવું એટલે શું તો કે એને અનુકૂળ થવું હિસાબી પદ્ધતિ નામાની જે છે એ સુસંગત હોવી જોઈએ એટલે કે દરેકને અનુકૂળ હોવું જોઈએ જો એની અંદર જોવું હોય તો જુઓ કે ભાઈ જરૂરિયાતો પૂર્ણ કરે પૂર્ણ કરવા સક્ષમ હોય તો તેવી માહિતીને જ સુસંગત માહિતી કહેવાય છે સુસંગતપણું એવું લક્ષણ છે કે જે ઉપયોગકર્તાને પોતાનો માહિતી આધારિત નિર્ણય લેવામાં મદદ કરી શકે છે અને યોગ્ય રીતે હિસાબનીશ દ્વારા જે માહિતી રજૂ થાય એવા પ્રકારની હોવી જોઈએ કે રોકાણકાર આ માહિતીને આધારે નક્કી કરી શકે કે તેના ભૂતકાળના નિર્ણયો બરાબર હતા કે નહીં વર્તમાનના નિર્ણયો બરાબર છે કે નહીં અને ભવિષ્યનો નિર્ણય બરાબર હશે કે નહીં એટલે ભૂતકાળ નિર્ણયને બરાબર હતા વર્તમાન નિર્ણય બરાબર છે અને ભવિષ્યનો નિર્ણય બરાબર હશે કે નહીં આ રીતે ત્રણેય રીતે જોઈએ તો
तो सुसंगत रहेवी जोवे माहिती भूतकाळ वर्तमान अने भविष्य। पछी समझ क्षमता एटले के समझाय तेवी माहिती होवी जोईए। हिसाबी पद्धति नामू जे छे ई दरेकने हुं थवुं जोईए समझाई जवुं जोईए એટલે એનામાં સમજ ક્ષમતાનો પણ ગુણ હોવો જોઈએ અને તુલનાત્મકતા એટલે કે એક ધંધાની માહિતી બીજા ધંધા સાથે તુલના પણ કરી શકાય તો તુલના કરી શકાય એવી રીતે જ બધાના હિસાબો લખાવવા જોઈએ। બે વેપારી પેઢી હોય તો બંનેનો હિસાબ જુઓ તો બંનેમાં જે ખરીદી હોય એ ખરીદીના આંકડા ભલે અલગ હોય પણ ખરીદી લખવાની પદ્ધતિ તો બંનેની કેવી હોય સરખી જ હોય બરાબર। એટલે કે દરેક બાબતમાં તુલના તમે યોગ્ય કરી શકો એવી હોવી જોઈએ। તમે કેમ તમારા પરિણામની તુલના કરો કે ભાઈ તારે કેટલા માર્ક્સ આવ્યા, તારે ગણિતમાં કેટલા આવ્યા, ગુજરાતીમાં કેટલા આવ્યા, મારે આટલા, એમ તુલના કરી શકે એવી માહિતી હોવી જોઈએ। તો એનામાં વિશ્વાસપાત્રતા હોય, સુસંગત હોય, સમજાય તેવી હોય અને તુલના કરી શકાય તેવી હોય, આ ચાર એના ગુણાત્મક લક્ષણ છે। હવે આ હિસાબી માહિતીના ઉપયોગ કરતા કોણ કોણ, એની જરૂરિયાત કોને હોય, તો એના 12 મુદ્દા છે। કેટલા છે 12 ને પછી આપણે શબ્દો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જશું, હજી આજે આ છેલ્લો ટોપિક લઈ લઈએ। તો એક ત્રીજો ટોપિક લખો પછીનો, હિસાબી માહિતીના ઉપયોગ કરતા। ઉપયોગકર્તાઓ અને તેમની જરૂરિયાત, હિસાબી માહિતીના ઉપયોગકર્તાઓ અને તેમની જરૂરિયાત। આ હિસાબી માહિતીનો ઉપયોગ કરે કોણ, એની જરૂરિયાત કોને કોને છે? પેજ નંબર 8 ઉપર ટોપિક આપ્યા છે એ લખી લ્યો। 12 મુદ્દા છે એમાં, નંબર 1 સંચાલકો, નંબર 1 સંચાલકો, બીજું નંબર 2 શેરહોલ્ડરો, ત્રીજું સંભવિત શેરહોલ્ડરો, ચોથું લેણદારો, પાંચ કર્મચારીઓ, છ વેરા અધિકારીઓ, સાત ગ્રાહકો, આઠ વિદેશી ઉદ્યોગ સાહસિકો, નવ નિયમનકારી સંસ્થાઓ, દસ વ્યવસાયી સંસ્થાઓ,
11 સંશોધકો અને વિશ્લેષકો અને 12 સરકાર બરોબર. તો આ એના મુદ્દા, એની ઉપર આપણે જઈએ, સમજીએ ને. તો હિસાબી માહિતીના ઉપયોગકર્તાઓમાં પહેલું છે સંચાલકો, એટલે કે ધંધાનું સંચાલન કરતા વ્યક્તિ હોય, સંચાલકો કહેવાય. એને ધંધાના હિસાબની જરૂર પડે છે. એની જરૂરિયાત કોને કોની છે આની? તો સંચાલકને છે. શેર હોલ્ડર આ તમારી માટે નવો શબ્દ હશે, પણ તમારે વાણિજ્ય વ્યવસ્થામાં શેર વિશે ઘણું શીખવાનું આવશે અને નામાના મૂળ તત્વોમાં પણ 12મા ધોરણમાંના દાખલા આવશે. શેર હોલ્ડર એટલે શેર ધારણ કરનાર વ્યક્તિ. કંપની શેર બહાર પાડે, કંપની જે નાણાં મેળવે પબ્લિક પાસેથી એને શેર બહાર પાડ્યા કહેવાય. શું કહેવાય? શેર. તો એ શેર ધારણ કરનાર વ્યક્તિને શું કહેવાય? શેર હોલ્ડર કહેવાય. સંભવિત શેર હોલ્ડર એટલે ભવિષ્યમાં જે શેર લેવાનો છે એવો વ્યક્તિ, એ સંભવિત શેર હોલ્ડર કહેવાય. પછી લેણદાર, તો લેણદાર કોને કહેશું આપણે? તો કે જેની પાસેથી નાણાં આપણે ઉછીના લીધા હોય એ વ્યક્તિ આપણો શું કહેવાય? લેણદાર કહેવાય. આ બધાને ધંધાના નામાની જરૂર પડે છે. કર્મચારીઓ, એમ્પ્લોઈઝ, એટલે કે જે કર્મચારી ધંધામાં કામ કરે છે એને પણ ધંધાના હિસાબ કિતાબારે મતલબ છે, જરૂર છે. વેરા અધિકારી, વેરા એટલે શું? તો કે વેરા એટલે કરવેરા, બરાબર. કરવેરા, ટેક્સ જે આપણે ભરીએ છીએ એ વેરા કહેવાય. કરવેરા એટલે કે વેરા અધિકારીઓ, એને પણ ધંધાના હિસાબ જોવો પડે, કેટલો ટેક્સ છે એ જોવો પડે. ગ્રાહકો, કસ્ટમર્સ, કન્ઝ્યુમર્સ પણ કહેવાય, કસ્ટમર્સ કહેવાય, એને પણ ધંધાના હિસાબની જરૂર પડે છે. ગ્રાહકો, ગ્રાહક. પછી છે વિદેશી ઉદ્યોગિક ઉદ્યોગ સાહસિકો, વિદેશી ઉદ્યોગ સાહસિકો. તો વિદેશમાં ઉદ્યોગના સાહસિકો એટલે કે ઉદ્યોગના માલિકો આપણા ધંધાને સંકળાયેલા હોય તો એને પણ આપણા ધંધાના હિસાબની જરૂર પડે છે. નિયમનકારી સંસ્થા, નિયમન એટલે સરકારનો અંકુશ હોય એવી સંસ્થા. જો એમાં ઉદાહરણ આપ્યા છે સેબી, SEBI, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. પછી ઈરડા એટલે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ બધી સરકારની સંસ્થા જે ધંધા ઉપર શું કરે છે? નિયમન, અંકુશ, બરાબર. પછી વ્યવસાયિક સંસ્થાઓ, પ્રોફેશનલ જે કંઈ છે એ બધા, વ્યવસાયમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, આ બધાને પણ ધંધાના હિસાબ કિતાબની જરૂર પડે છે. પછી સંશોધક અને વિશ્લેષક, નવું નવું કંઈક રિસર્ચ કરે, ડેવલપ કરે, નવી પ્રોડક્ટ લોન્ચ કરવી, આ તે, એને બધાને પણ ધંધાના હિસાબ કિતાબની જરૂર પડે. અને સરકાર, દેશના અર્થતંત્રને ચલાવવા માટે, સરકારને ટેક્સ સ્વરૂપે આવક ચૂકવવા માટે સરકાર આપણા ધંધા ઉપર અંકુશ રાખે, સરકારને પણ ધંધાના હિસાબની જરૂર પડે છે. આટલા મુદ્દા જરૂરિયાતના છે. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે પારિભાષિક શબ્દો, જે તમને મજા આવે એવા શબ્દો બધા આવશે, એવા શબ્દો અંદાજે એમ કહી શકાય કે 40 શબ્દોથી વધુ એમ કહી શકાય. આની અંદર તમે જો તો 46 શબ્દો દેખાય છે. ટોટલ 46 શબ્દો આપણે શીખવાની વાત આવશે. નેક્સ્ટ લેક્ચરમાં શીખશું એ, મજા આવે એવું તમને હવે નેક્સ્ટ લેક્ચરથી આવશે, બરાબર. અત્યારે શું છે, આ બેઝિક થિયરી છે, એટલે હિસાબી બધી શું કહેવાય ને, અર્થ ને લક્ષણો ને ફાયદા ને મર્યાદા ને જરૂરિયાત ને ગુણાત્મક બાબતને, એમાં થોડુંક તમને થિયરી જેવું લાગે, પણ પછી મજા આવશે શબ્દો. ઓકે, આજના હોમવર્કમાં આ 3 ટોપિક જે આપણે શીખ્યા એ લખવાના છે. કયા કયા 3 ટોપિક? તો કે હિસાબી બધીની મર્યાદા, ગુણાત્મક લક્ષણો અને એના ઉપયોગ કરતા. પુસ્તકમાંથી અંદરનું પણ લખવાનું છે ડિટેલમાં. ઓકે, આજનું આ હોમવર્ક.